બેરોજગારી મુદ્દે મનીષ દોશી સવાલ કરતા સરકારને ફેંક્યો પડકાર. અંકલેશ્વરમાં 10 નોકરી માટે બેરોજગાર યુવાનોનો વિડીયો થયો હતો વાયરલ. ભરૂચની આજે અંકલેશ્વર આસપાસની કંપનીમાં ઉમટી પહેલા બેરોજગાર યુવાન એ ગુજરાતમાં ભાજપા સરકારની નીતિને નિયતમાં મોટા પાયે ખોટ, મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતાનો બેનમૂન નમૂનો છે. અને સરકાર જે વારંવાર દાવા કરે છે કરોડો અબજો રૂપિયાનું રોકાણ, કરોડો રોજગારી થશે ઊભી, એ સંપૂર્ણપણે દાવા કાગળ ઉપરના છે. ત્યારે કોંગ્રેસના શાસનમાં સ્થાનિક રોજગારી આપવાનો જે કાયદો હતો 80%, એ રોજગારીના કાયદાનો છેદ ઉડાવી દીધો. કરોડો રૂપિયાના ટેક્સની માફી, અબજો રૂપિયાની કિંમતી જમીન બારોબાર લેવાની, અને કંપનીઓ જ્યારે નોકરી આપવાની આવે ગુજરાતના યુવાન યુવતીઓને ત્યારે એને ઠેંગો બતાવવાની જે નીતિ છે એ આ ફરી એક વખત સાબિત થઈ છે. ત્યારે હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું અને સરકારને પડકાર પણ ફેંકું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકાર જાહેર કરે કે ગુજરાતની કંપનીઓની સ્થાપના માટે વાઇબ્રન્ટના ઓઠા હેઠળ અબજો રૂપિયાના કઈ કંપનીને કેટલા લાભ આપ્યા, આ કંપનીની અંદર કેટલા લોકોને ગુજરાત અને ગુજરાતીઓને, ગુજરાત અને ગુજરાતીઓને કેટલી નોકરીઓનું સર્જન થયું, એમાંથી કેટલી નોકરીઓ આપવામાં આવી અને એમાંથી ગુજરાત અને ગુજરાતીઓને શું ફાયદો થયો, તેનો જવાબ પણ ભાજપ સરકાર આપવો પડે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SNI News સાથે.